नमस्कार मित्रों, धोरण आठ विषय गणित चैप्टर नंबर आठ जेमा स्वाध्याय 8.1 जेनो दाखला नंबर 5 जेनी रकम मित्रों आ प्रमाणे आपेली छे। जो जमीनी पासे तेनी रकमना 75% वापर्या पछी रुपया 600 बाकी रह्या होय तो तेनी पासे शरूआतमां कुल केटली रकम हशे। अहीं मित्रों रकमने आपणे बराबर समजीशुं के चमेली पासे मित्रों जे रकम छे ना एने 75% मित्रों रुपया वापरी दीधा अने 600 रुपया बाकी रह्या तो मित्रों एने शरूआतनी रकम मित्रों आपणे शोधवानी छे। तो सौ प्रथम मित्रों आपणे शरूआतनी रकम चमेली पासे जे हती एने मित्रों आपणे धारवी पड़े। तो लखीशुं, धारो के चमेली पासे कुल एक्स रुपया हता। तो लखीए, धारो के चमेली पासे कितना रुपया था? कुल एक्स रुपया हता। अबे मित्रों आगळ जोईए तो चमेलीए करेल खर्चनी रकमनी टकावारी केटली छे मित्रों? 75% तमने आपेली छे। तो आपणे लखीशुं, चमेलीए खर्च करेल रकमनी टकावारी बराबर केटली मित्रों? 75%। कुल एक्स हता, एक्स माथी मित्रों ने 75% रुपया मित्रों एने वापरी दीधा। हवे चमेली पासे बाकी केटला मित्रों रह्या ए रकम मित्रों आपणे शोधीशुं। तो लखीए के चमेली पासे बाकी रहेल रकम बराबर। हवे मित्रों तमने खर्च करेली रकम मित्रों टकावारी में आपेली छे 75%। तो मित्रों अहीं आपणे धारीशुं के 100% हता, 100%માંથી મિત્રો એને 75% મિત્રો વાપરી દીધા તો કેટલા રૂપિયા બાકી રહે મિત્રો? તો 100માંથી 75 બાદ કરીએ મિત્રો 25 રહે, કે 25% રકમ મિત્રોને જોડે વાપર્યા વગરની મિત્રો બાકી રહી હશે। આપણે લખીશું ચમેલી પાસે બાકી રહેલ રકમની ટકાવારી બરાબર। તો 100%માંથી મિત્રો આપણે શું કરીશું? 75% એને વાપરી દીધા જે મિત્રો આપણે બાદ કરીશું તો કેટલા ટકા બાકી રહ્યા એની જોડે? 25% રકમ મિત્રો એની પાસે બાકી રહી। હવે મિત્રો પરંતુ ચમેલી પાસે વાપર્યા પછી 75% રૂપિયા વાપર્યા પછી કેટલા રૂપિયા બાકી રહે છે મિત્રો? 600 રૂપિયા। તો આપણે લખીશું પરંતુ ચમેલી પાસે 600 રૂપિયા બાકી રહે છે જે રકમના કેટલા હશે મિત્રો? 25%, જે રકમના 25% છે। તો મિત્રો આપણે સરળતાથી હવે દાખલો ગણી શકીએ કે 600 ના 25% તો મિત્રો જે રકમના કુલ રકમના મિત્રો 25% છે। તો હવે મિત્રો આપણે દાખલો ગણીએ આગળ તો કે ચમેલી પાસે કુલ રકમ કેટલી હતી મિત્રો? x। તો x ના કેટલા ટકા મિત્રો એની પાસે બાકી રકમ રહી? તો કે 25%। તો કે x ના 25% બરાબર કેટલા રૂપિયા બાકી રહ્યા મિત્રો? 600। હવે મિત્રો તમે સરળતાથી આગળ ગણી શકો છો। હવે એક્સ લખીશું સૌ પ્રથમ નાની જગ્યાએ મિત્રો ગુણાકાર, 25% દૂર કરવા માટે મિત્રો 25ને આપણે 100 વડે ભાગીશું બરાબર 600। હવે શોધીશું શું મિત્રો? એક્સ। તો એક્સને મિત્રો આપણે કરતા બનાવીશું અને જેની બાજુ બદલાશે મિત્રો એનું ચિહ્ન બદલાઈ જશે। તો માટે એક્સ બરાબર 600 એની એ બાજુ, 25 ના છેદમાં 100 એ મિત્રો ડાબી બાજુથી કઈ બાજુ જશે? જમણી બાજુ જશે। તો 25 ગુણાકારમાં છે જે મિત્રો ભાગાકારમાં જશે
અને 100 ભાગાકારમાં છે મિત્રો એને મિત્રો આપણે ગુણાકારમાં લખીશું એટલે કે મિત્રો આ સંખ્યાને મિત્રો આપણે ઉલટાવી દઈશું તો ગુણ્યા 100 ભાગ્યા 25 હવે મિત્રો અંશ છેદ ઉડતા હશે તો મિત્રો આપણે ઉડાડી દઈશું 25 6 કેટલા થાય મિત્રો 100 તો અહીંયા 600 ગુણ્યા 4 6 6 કેટલા મિત્રો 24 અને 600 ની 2 શૂન્ય મિત્રો આપણે લગાવી દઈશું તો માટે x = 2400 તો આપણે x એના માટે ધારેલું મિત્રો તો કે ચમેલી પાસેની કુલ રકમ તો આપણે મિત્રો જવાબ લખી શકીએ કે ચમેલી પાસે શરૂઆતમાં કુલ 2400 રૂપિયા હશે તો લખીશું આમ ચમેલી પાસે શરૂઆતમાં કુલ 2400 રૂપિયા છે તો આવી રીતે મિત્રો તમે સરળતાથી દાખલો ગણી શકો છો